બસો મિત્રો કન્ટિન્યુ જોઈએ સ્વાધ્યાય 10.2 ના આપણે દાખલા નંબર આવ્યા છે 11 દર્શાવો કે સદિશ 2i કેરેટ -3j કેરેટ +4 કેરેટ અને -4i કેરેટ +6j કેરેટ -8 કેરેટ સમરેખ છે તો મિત્રો અહીંયા આપણે સમજી સમરેખ કોને કહેવાય તો સમરેખ હોવાની શરત સમરેખ હોવાની શરત શું છે તો x બાર બરાબર k y બાર એ સમરેખ હોવાની શરત છે જ્યાં k જો ગ્રેટર ધેન 0 હોય k ગ્રેટર ધેન 0 તો x બાર અને y બાર સમાન દિશામાં હોય અને x લેસ ધેન 0 હોય ઋણ હોય તેનો મતલબ આ માઈનસ આવશે તો આપણે સમજી શકાય x બાર અને y બાર વિરુદ્ધ દિશામાં હોય બરાબર આ મિત્રો આપણે જાણીએ છીએ હવે ઋણ હોય કે ધન હોય સમાન દિશા હોય કે વિરુદ્ધ દિશા હોય એને આપણે લેવા દેવા નથી એ સમાન હશે તો પણ ચાલે વિરુદ્ધ હોય તોય ચાલે કારણ આપણને માંગ્યું છે સમરેખ સમરેખ કોવા માટે સમાંતર રેખા જોઈએ તો મિત્રો આપણે અહીંયા સાબિત કરીએ તો આપણને x બાર બરાબર લઈએ x બાર બરાબર 2i કેરેટ -3j કેરેટ +4k કેરેટ તો આના યામ થશે 2 -3 4 y બાર બરાબર આપણે બીજો સદિશ લઈએ તો અહીંયા -4i કેરેટ +6j કેરેટ -8 કેરેટ તો અહીંયા થશે મિત્રો -4 6 -8 તમે બંને સદિશને નિરીક્ષણ કરશો તો ખ્યાલ પડશે કે આ સદિશને -2 વડે ગુણો તો આ સદિશ મળે અથવા -2 આમાં કોમન કાઢો તો ઉપરનો સદિશ મળે બરાબર જો -2 કોમન કાઢી -2 કોમન કાઢો તો અહીંયા કેટલા વધે 2 -2 કોમન કાઢો તો અહીંયા થશે -3 ને 4 તો તમે જોઈ શકો છો આ બંને સદિશ કેવા થઈ ગયા સમાન પણ અહીંયા k ગુણાયેલો છે તો આપણે એવું લખી શકાય કે x બાર બરાબર -2 y બાર માટે આપણે એવું કહેવાય કે x બાર બરાબર k y બાર માટે આપણે કહેવાય કે x બાર અને y બાર એ સમરેખ સદિશો છે તો મિત્રો અહીંયા સાબિતી માંગી તો આપણે બંને સમરેખ સદિશો છે એવું સાબિત કર્યું નેક્સ્ટ દાખલા નંબર 12 સદિશ i કેરેટ +2j કેરેટ +3 કેરેટ ના દ્વિક કોસાઇન શોધો દ્વિક કોસાઇન પેલો લેક્ચર માં આપણે જોઈએ દ્વિક કોસાઇન કોને કહેવાય તો કોઈ સદિશ હોય એ સદિશ એ સમતલમાં x અક્ષ y અક્ષ અને z અક્ષ સાથે આલ્ફા બીટા ગામા ખૂણો બનાવે તો એ આલ્ફા બીટા ગામા ને આપણે દ્વિક ખૂણાઓ કહેવાય અને આના કોસાઇન મૂલ્યને દ્વિક કોસાઇન કહે છે તો આપણે કોસાઇન નું સૂત્ર જોઈ લીધું તો આપણે સૌથી પહેલા હું r બાર બરાબર આ સદિશ કહું i કેરેટ +2j કેરેટ +3k કેરેટ હવે આપણે આનું માન મેળવી તો r બાર નું માન અંડરરૂટ ની અંદર 1 મિત્રો આને આપણે ઘટકના સ્વરૂપમાં લખીએ તો આ રીતનું થશે તો આ એવું આવશે 1 નો સ્ક્વેર +2 નો સ્ક્વેર +3 નો સ્ક્વેર તો અહીંયા થશે 1 + 4 + 9 = અંડરરૂટ 14 બરાબર છે મિત્રો તો આ cos આલ્ફા = l = સૂત્ર હતું x / મોડ ઓફ r બાર અથવા r બરાબર તો x બરાબર ઘટક કયો છે 1 તો 1 / અંડરરૂટ 40 cos બીટા બરાબર થશે m તો y / મોડ r બાર તો અહીંયા થશે 2 / અંડરરૂટ 40 બરાબર છે cos ગામા બરાબર l m n તો અહીંયા આવશે z / મોડ ઓફ r બાર = અહીંયા આવશે 3 / અંડરરૂટ 40 તો અહીંયા આપણે cos આલ્ફા cos બીટા અને cos ગામા એ આપેલા સદિશના દ્વિક કોસાઇન કહેવાય નેક્સ્ટ જોઈએ a 1 2 -3 b -1 -2 1 ને a થી b તરફની દિશામાં જોડતો હોય તે સદિશના દ્વિક કોસાઇન મેળવો મિત્રો અહીં આપણને એવું કીધું છે a થી b કયા તરફથી કીધું છે a થી b તો ખાસ આપણને a થી b માંગ્યું છે તો a થી b નો મતલબ થાય AB કિરણ આ સદિશને a થી b નો સદિશ આપણે કહી શકાય આ મેળવવા માટે આપણે સૂત્ર ભણી કે મિત્રો b નો સ્થાન સદિશ માઇનસ a નો સ્થાન સદિશ તો b નો સ્થાન સદિશ એટલે b ના ઘટકો થશે -1 -2 1 -1 2 -3 તો આપણને અહીં મળશે -1 -1 -2 થશે -2 -2 -4 થશે 1 -- પ્લસ એટલે અહીંયા +4 થશે તો આપણને ab એક સદિશ મળી ગયો
હવે આપણે લાસ્ટ જે દાખલો કર્યો સેમ રીતે દાખલો કરવાનો છે મિત્રો આ એક સદિશ છે ની દિશાને જોડતો હોય તેવો સદિશ ના દી કોસાઇન ડી કોસાઇન દે ફેમેળ હોય આપણે ખ્યાલ છે તો આપણે આને સદિશ તરીકે લઈએ તો આપણે આને r બાર કહીએ તોય ચાલે તો r બાર ab કિરણ -2 -4 4 આપણે ધારી લઈએ ધારો કે r બાર ab કિરણ તો અહીં મોડ ઓફ r બાર ની જરૂર પડશે તો આપણે એનું માન મેળવીએ -2 નો વર્ગ प्लस माइनस चार नो वर्ग प्लस चार नो वर्ग माइनस बे नो वर्ग से मित्रों प्लस चार चार नो सोल 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 ने चार सोल ने सोल बत्रीस ने चार छत्रीस तो अंदर रूप छत्रीस तो आपने वो कहीं से कहे मोड ऑफ आर बार इज इक्वल टू छ बराबर से मित्रों अबे आपने मेरा उसे पक्का ना पक्का दी कोसाइन उस सूत्र आपने जानी थी कोस अल्फा बराबर l बराबर x अपॉन मोड ऑफ r बार आ x बराबर कितना x बराबर -2 तो આપણે એવું લખી શકાય -2 ના છેદમાં 6 બરાબર -1 अपॉन 3 બરાબર બીજું છે cos બીટા બરાબર m y अपॉन मोड ऑफ r बार इक्वल टू થશે અહીંયા છે -4 ના છેદમાં 6 તો અહીંયા આવશે -2 ના છેદમાં 3 અને ત્રીજી કિંમત cos ગામા તો cos ગામા બરાબર n તો અહીંયા આવશે z ના છેદમાં મોડ ઓફ r बार इक्वल टू 4 ના છેદમાં 6 બે બે ઉડી જાય તો અહીંયા આવશે 2 ના છેદમાં 3 તો મિત્રો આપણે અહીંયા cos આલ્ફા cos બીટા cos ગામા એ આપેલા સદિશની દી કોસાઇનના મૂલ્યો છે જે સેમ આગળ જેવો દાખલો જો રકમમાં થોડો ફેરફાર કેવો છે a થી b તરફનો સદિશ આપણે લીધો છે દાખલા નંબર 14 સાબિત કરો કે i કેરેટ + j કેરેટ + k કેરેટ એટલે આ સદિશ આપો a અક્ષો ox oy અને oz સાથે समान ખૂણો બનાવે છે આપણે દી કોસાઇન સમજ્યા ત્યારે આપણે સમજ્યા હતા હું અહીં થોડું આકૃતિ દ્વારા સમજાવું છું આને x અક્ષ કહીએ આને y અક્ષ કહીએ આને z અક્ષ કહીએ આ ox કિરણ થયું oy કિરણ અને oz કિરણ અહીં ox oy અને oz અવકાશનું એક સદિશ બિંદુ અહીં પૂછે આપણે p ધારી લઈએ p જેના અહીંયા આમ થશે 1 1 1 આ op કિરણ એ આ સદિશનું દિશા બતાવશે મિત્રો ઓપી કિરણ આ સદિશને હું બતાવશે દિશા જેને આપણે r બાર કહીએ મિત્રો જેને આપણે શું કહીએ r બાર એ ox ox એટલે આ થયું જેને આપણે આલ્ફા કહીએ અને બીટા કહીએ નાને ગામા કહીએ તો આલ્ફા બીટા અને ગામા એ સમાન ખૂણા છે એ આપણે સાબિત કરવાનું છે તો એ કઈ રીતે ખબર પડશે મિત્રો તો આપણને ખ્યાલ છે કે દી કોસાઇન દ્વારા આપણને આલ્ફા બીટા ગામા મળી શકે તો સૌથી પહેલા આપેલા સદિશ જેને આપણે r બાર કહીએ તો r બાર બરાબર શું થશે તો i કેરેટ + j કેરેટ प्लस के કેરેટ જેના એક 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 ઘટકો કહી શકાય સૌથી પહેલા દી કોસાઇન મેળવવા માટે r² મેળવવું પડશે તો r² મેળવીએ તો માન ઓફ r² 1 નો સ્ક્વેર + 1 નો સ્ક્વેર + 1 નો સ્ક્વેર તો અહીંયા થશે √3 બરાબર છે મિત્રો તો આપણે r² પણ મળી ગયું આપણે હવે ત્રણ વસ્તુ મેળવવાની છે cos α cos β અને cos γ તો પહેલું મેળવી cos α cos α થશે x મોડો r बार तो x નું મૂલ્ય કેટલું છે તો 1 1 √3 એ જ રીતે cos બીટા મેળવીએ તો cos બીટા બરાબર થશે m અથવા ડાયરેક્ટ આપણે લખી નાખીએ y / મોડ r बार = 1 √3 cos ગામા = z / મોડ ઓફ r बार એટલે થશે 1 √3 તમે જોઈ શકો cos α cos β અને cos ગામા ત્રણ ત્રણ કેવા છે મિત્રો સમાન તો cos α cos β cos gamma = 1 √3 મિત્રો તો બધા સમાન હોય તો આપણે એવું સમજી શકાય કે α β અને γ પણ કેવા થવાના સમાન તો α = β = γ જે આપણે સાબિત કરવાનું હતું તો આપણે અહીંયા દી કોસાઇનના સૂત્રના આધારે α β γ એ સમાન છે એવું આપણે સાબિત કર્યું નેક્સ્ટ ટોપિક આપણે જોવો છે વિભાજન સૂત્ર તો મિત્રો 10માં ધોરણમાં ભણી ગયા અને 11 સાયન્સ માં પણ આપણે ભણ્યા વિભાજન સૂત્ર વિભાજન એટલે રેખાખંડનું વિભાજન તો અવકાશની અંદર અહીંયા ત્રિપરિમાણીયની અંદર આપણે વિભાજનનું સૂત્ર કઈ રીતે થાય તેને આપણે થોડી થિયરી સમજી પછી દાખલા લઈએ મિત્રો માન લો કે અહીંયા કોઈ એક રેખાખંડ છે જે રેખાખંડને નામ આપું છું રેખાખંડ PQ બરાબર છે મિત્રો આ અવકાશ પરનું કોઈ બિંદુ છે આ પણ અવકાશનું બિંદુ છે અહીંયા કોઈ R બિંદુ આનું વિભાજન કરે છે ને આપણે r ના અહીંયા માગ્યા હોય તો કઈ રીતે મળશે તે આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે અહીંયા સદિશ ને સમજીએ માન લો અહીંયા કોઈ ઉગમ બિંદુ ની સાપેક્ષે ઉગમ બિંદુ લઉં છું અહીંયા o થી p એક સદિશ બનાવું છું જેને હું a બાર કહું
બરાબર છે મિત્રો બીજો અહીં એક સદિશ બનાવું જે સદિશ ને આપણે કહેશું OQ કિરણ બરાબર છે તો અહીંયા આને કહું છું B બાર બરાબર ને ત્રીજો અહીં સદિશ જે વિભાજન કરતો સદિશ છે જેને હું કહું છું R બાર તો અહીંયા A બાર આપણને આપેલો હોય B બાર આપેલો હોય ને આપણને R બાર માંગે તો મિત્રો અહીંયા રેખાખંડ PQ નું બિંદુ R M જેમ N ગુણોત્તરમાં વિભાજન કરે M જેમ n ગુણોત્તરમાં વિભાજન કરતું હોય તો આપણે r બાર સદિશના સૂત્ર અથવા r બાર સૂત્ર દ્વારા આપણે r બારની કિંમત મળી શકે તો r બાર બરાબર શું થશે અહીંયા m અને n એ વિભાજન કરતા બિંદુ આ એ ગુણોત્તર છે બરાબર a બાર b બાર એ p અને q ના સ્થાન સદિશો છે બરાબર છે મિત્રો અને r બાર ના માંગે છે તો r ના યામ વિભાજન કરતા બિંદુના અથવા સદિશના યામ ઇક્વલ ટુ r બાર ઇક્વલ ટુ થશે m m એટલે આ થયું એની માટે દૂરનો સદિશ b બાર તો અહીંયા આવશે b બાર પ્લસ અહીંયા n અહીંયા દૂરનો સદિશ થયો a બાર તો n a બાર અપોન અહીંયા આવશે m પ્લસ n તો r બાર એ અહીં આપણને મળી શકે છે જો આપણને એના ગુણોત્તર આપેલો હોય અને a બાર અને b બારની કિંમત આપેલી હોય મિત્રો અહીં તમે જોઈ શકો છો r એ રેખાખંડ pq નું અંત વિભાજન કરે છે કેવું વિભાજન કરે છે અંત વિભાજન જો માન લો કે બહિર વિભાજન કરે તો તો સૂત્રની અંદર ફેરફાર આવશે બહિર વિભાજન કરે તો તો આપણે એને સમજી માન લો કે અહીંયા આ જ રેખાખંડ આપણે બનાવી જેનો અહીંયા P આ Q અને R બિંદુ બહારની સાઈડ છે બરાબર છે મિત્રો અને આપણે રેખાખંડ PQ નું માપ એટલું છે અને આ બહારની સાઈડ કોઈ R બિંદુ રેખાખંડ PQ નું બહિર વિભાજન કરે તો આપણે મેળવી આ સદિશને આપણે A બાર કહીએ આ સદિશને આપણે b બાર કહીએ અને આ સદિશને આપણે r બાર કહીએ મિત્રો અહીંયા ખાસ સમજો અહીંયા બહિર વિભાજન છે p થી r નું માપ m લઈએ અને p થી q થી r નું માપ n લઈએ બરાબર તો m જેમ n ગુણોત્તર વિભાજન કરે છે પણ કઈ બાજુથી કરે છે બહિર ભાગમાં તો એને બહિર વિભાજન કહેવાય તો r ના યામ ઇઝ ઇક્વલ ટુ અહીંયા થશે m m એટલે આ થયું m b બાર માઇનસ n a બાર m માઇનસ n તો આપણે આ બહિર વિભાજનનું સૂત્ર મેળવ્યું બરાબર છે મિત્રો ત્રીજો મિત્ર આપણે બધાને ખ્યાલ છે કે માન લો મધ્ય બિંદુ માંગ્યું હોય ત્રીજું છે મધ્ય બિંદુ મધ્ય બિંદુના યામ માંગ્યા હોય તો માન લો કોઈ રેખાખંડ અહીંયા કોઈ p બિંદુ આ કોઈ q બિંદુ અને મધ્ય બિંદુ આર હોય જેને આર બાર કહીએ આને આપણે એ બાર કહીએ આ ઓ આપણે આને એ બાર કહીએ આને બી બાર કહીએ અને આને આપણે આર બાર કહીએ તો અહીંયા બિંદુ આર ના આર બાર ના સદિશ ના યામ ઇઝ ઇક્વલ ટુ અહીંયા થશે આર બાર ઇઝ ઇક્વલ ટુ અહીંયા એ બાર પ્લસ બી બાર અપોન ટુ જેમ આપણે મધ્ય બિંદુનું સૂત્ર જોતા હતા એ રીતે અહીંયા મધ્ય બિંદુનું સૂત્ર આવશે તો સદિશની અંદર વિભાજન સૂત્ર આ ત્રણ ટોપિક આપણે સમજવાના છે ને એના આધારે આપણે દાખલા જોવાના તો મિત્રો આપણે હમણાં જ આપણે એક ટોપિક જોયો અંત વિભાજન બહિ વિભાજન અને મધ્ય બિંદુ ને આમ વિભાજન સૂત્ર જોઈએ તો એના આધારે આપણે દાખલા જોઈએ તો દાખલા નંબર 15 બિંદુ R એ બિંદુ P અને Q ને જોડતા રેખાખંડને 2:1 ગુણોત્તરમાં અંત બીજું બહિર વિભાજન કરે છે તો P અને Q ના સ્થાન સદિશો અનુક્રમે i કેરેટ પ્લસ 2 j કેરેટ માઇનસ k કેરેટ અને માઇનસ i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ છે તો બિંદુ R ના સ્થાન સદિશો શોધો મિત્રો અહીંયા બંને બાજુ વિભાજન કરે છે એક છે અંત વિભાજન અને એક છે બહિર વિભાજન તો આપણે અહીં પહેલું લઈએ અંત વિભાજન બિંદુ R એ રેખાખંડ PQ નું 2:1 ગુણોત્તરમાં અંત વિભાજન કરે છે તો R ના યામ મિત્રો કેના યામ R ના યામ અથવા R નો સ્થાન સદિશ ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયા થશે અહીંયા સૌથી પહેલા આપણે લઈ લઈએ P બાર એટલે અહીંયા થશે i કેરેટ પ્લસ 2 j કેરેટ માઇનસ k કેરેટ જેને આપણે કહી શકાય 1 2 માઇનસ 1 Q બાર ઇઝ ઇક્વલ ટુ આપણે લઈ લઈએ માઇનસ i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ તો અહીં થશે
माइनस वन 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 बराबर है मित्रों। तो अहियाँ एम जेम एन तो एम अपन एन इज इक्वल टू टू जेम वन बराबर। तो एम बराबर टू एन बराबर वन लेशु तो आना अहियाँ इज इक्वल टू अहीं सूत्र है एम बी बार बी बार बराबर दूर नो एटले अहियाँ थशे क्यू बार प्लस एन पी बार अपॉन एम प्लस एन बराबर। एम बराबर कितना है तो बे तो एम बराबर बे लीए सदिश अपन आप माइनस वन 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 प्लस अहियाँ थशे एन बराबर वन पी बार बराबर थशे वन टू माइनस वन ने छेद में आवशे टू प्लस वन बराबर। मित्रों सादरूप आपीए अहियाँ थशे माइनस बे 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 अहियाँ थशे वन टू माइनस वन ने छेद में थशे त्रण। सरवाळो करी एक्स एक्स एमनो सरवाळो तो माइनस वन थशे वाय वाय एमनो सरवाळो चार थशे जेड जेड एमनो सरवाळो प्लस वन थशे तो अहीं वन अपॉन थ्री तो आर ना यहाँ आर स्थान सदिश आर नो स्थान सदिश अपने अहीं मळशे मित्रों माइनस वन अपॉन थ्री फोर अपॉन थ्री अने वन अपॉन थ्री तो अहीं आर सदिश नो स्थान सदिश अपने जे मांग्यो तो आर नो स्थान सदिश अपने ज्यारे अंतविभाजन करे छे त्यारे अंतविभाजन ज्यारे करे छे त्यारे मित्रों आर नो स्थान सदिश अहीं अपने मळशे माइनस वन अपॉन थ्री फोर अपॉन थ्री अने वन अपॉन थ्री जेने आपणे सदिश ना स्वरूप में लखी तो माइनस वन अपॉन थ्री आई केरेट प्लस फोर अपॉन थ्री जे केरेट प्लस वन अपॉन थ्री के केरेट ना स्वरूप में आपणे लखी शकाय बराबर छे मित्रों। बीजू आपणे जोवुं छे बहिर्विभाजन तो आपणे बहिर्विभाजन लखीए बिंदु आर ए रेखाखंड पी क्यू नु टू जेम वन गुणोत्तर में बहिर्विभाजन करे छे बहिर्विभाजन करे छे तो मित्रों बहिर्विभाजन होय तो बहिर्विभाजन नुं सूत्र आवशे तो आर ना याम सेम आ सूत्र जेवुं ज आवशे आर ना याम इज इक्वल टू थशे एम क्यू बार माइनस एन पी बार अपॉन एम माइनस एन तो एम बराबर कितना छे बे माइनस वन 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 माइनस वन वन टू माइनस वन छेदमां टू माइनस वन आ सूत्र बैठे बैठू पण फक्त ऊपर अने नीचे शुं आवशे माइनस सादरूप आपी मित्रों तो अहीं थशे माइनस टू 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 माइनस वन टू माइनस वन अपॉन वन अहीं थशे माइनस टू माइनस वन माइनस थ्री टू माइनस टू जीरो अहीं टू माइनस माइनस प्लस वन एटले थ्री अने छेदमां वन ना लखी तो चाले तो आर ना आर नो स्थान सदिश इज इक्वल टू थशे माइनस थ्री जीरो थ्री जेने सदिश ना स्वरूप लखी तो माइनस थ्री आई केरेट जे केरेट ना लखी तो चाले तो प्लस थ्री के केरेट आ रीते आपणने आनो आंसर मळशे। तो मित्रों आपणे जोयुं एक अंतविभाजननुं सूत्र आधारित डायरेक्ट किंमत मूकीने सादरूप आप्युं अने एक आवे बहिर्विभाजननुं सूत्र એમાં આપણે કિંમત મૂકીને સાદું બાંધ્યું તો અંતર્વિભાજન અને બહિર્વિભાજનનો આપણે અહીંયા દાખલો જોયો। નેક્સ્ટ મિત્રો દાખલા નંબર 16 બિંદુઓ P 2 3 4 Q 4 1 માઈનસ 2 ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુનો સ્થાન સદિશ આપણે મેળવવો છે તો મિત્રો આપણે મધ્ય બિંદુનું સૂત્ર આની પહેલા જોઈ ગયા તો પહેલા તો આપણે અહીંયા P બાર મેળવી તો P બાર બરાબર આપણે લખી શકાય 2 3 4 જેને સદિશના સ્વરૂપમાં લખી તો 2 i કેરેટ પ્લસ 3 j કેરેટ પ્લસ 4 k કેરેટ લખાશે। બીજું આપણે લઈએ અહીંયા લખી q બાર તો અહીંયા આવશે 4 1 માઈનસ 2 તો 4 i કેરેટ પ્લસ j કેરેટ માઈનસ 2 k કેરેટ બરાબર। p q ને રેખાખંડને જોડતા મધ્ય બિંદુનો સ્થાન સદિશ મેળવવાનો છે। માની લો મિત્રો આપણે પહેલા પણ વાત કરી ફરીવાર વાત કરું p q નું મધ્ય બિંદુ માની લો અહીંયા r હોય તો અહીંયા p બાર અહીંયા p બાર હોય અહીંયા q બાર હોય એક્ઝામ્પલ તરીકે અને આપણે અહીંયા લઈએ r બાર હોય તો આ બંનેનું માપ કેવું થવાનું સમાન થવાનું તો અહીં ગુણોત્તર કેવો આવશે સમાન તો આપણે અહીંયા r બાર જે સદિશ છે r બાર ના અહીંયા બરાબર શું થશે તો p બાર પ્લસ q બાર અપોન 2 બરાબર છે મિત્રો। આ ખાલી ફક્ત સમજાવવા માટે હતું તો આપણે અહીંયા r નો સ્થાન સદિશ મેળવવાનો છે બરાબર છે મિત્રો। તો આપણે ધારી લઈએ r નો સ્થાન સદિશ r નો સ્થાન સદિશ r બાર ઇઝ ઇક્વલ ટુ p બાર
प्लस क्यू बार अपॉन टू बराबर है मित्रों। तो अहीं आर बार इज इक्वल टू पी बार ना आंसर है टू आई कैरेट प्लस थ्री जे कैरेट प्लस फोर के कैरेट प्लस क्यू बार इज इक्वल टू फोर आई कैरेट प्लस जे कैरेट माइनस टू के कैरेट। मित्रों घटक ना स्वरूप में लखी शकाय डायरेक्ट पण आ रीते सदिश स्वरूप में पण लखी शकाय x x आनी बादबाकी करिए तो 6 आई कैरेट प्लस 4 जे कैरेट प्लस 2 के कैरेट अपॉन 2 બધાને 2 વડે ભાગી નાખી તો અહીં આવશે 3 આઈ કેરેટ પ્લસ 2 જે કેરેટ પ્લસ કે કેરેટ જે આર બાર ના યામ થયા જે માગેલ સદિશ થયો તો આર નો સ્થાન સદિશ આર નો સ્થાન સદિશ અથવા આપણે જે માંગ્યો જો મધ્ય બિંદુ ના યામ મધ્ય બિંદુ નો સ્થાન સદિશ બરાબર થશે 3 i કેરેટ પ્લસ 2 j કેરેટ પ્લસ k કેરેટ। તો મિત્રો અહીંયા દરેક થિયરી ના એક એક આપણે દાખલા જોતા રહીએ છે બરાબર છે તો ખાસ આ સૂત્ર યાદ હશે તો આપણને દાખલા આવડશે। નેક્સ્ટ દાખલા નંબર 17 સાબિત કરો કે બિંદુ a b c ના સ્થાન સદિશો a બાર b બાર અને c બાર આપણને આપેલા હોય તો તે કાટકોણ ત્રિકોણ રચે છે। મિત્રો આપણને ફક્ત સદિશ આપેલા છે સદિશના આધારે આપણે એવું નક્કી કરવાનું છે કે આ a બાર b બાર ને c બાર અવકાશ પરના કોઈ પણ બિંદુ હોય તો એ કાટકોણ ત્રિકોણ રચે છે એવું આપણે નક્કી કરવાનું છે। તો આપણે સૌથી પહેલા શું કરશું તો અહીંયા માન લો a બાર ના ઘટકો લખી નાખું સરળતા માટે a બાર ના ઘટકો થશે 3 -4 -4 b બાર ના ઘટકો થશે 2 -1 1 c બાર ના ઘટકો અહીં થશે 1 -3 -5। માન લો આપણે અહીં ધારી લઈએ क्या ABC कोई त्रिकोण छे હવે ત્રિકોણ આપણે સાબિત કરવાનો છે મિત્રો તો આપણે અહીં કોઈ પણ એવો ત્રિકોણ લેશું હું A A બાર કહું છું B B બાર કહું છું અને C C બાર કહું છું બરાબર છે મિત્રો। અહીંયા સાબિત કઈ રીતે કરશું તો આપણે માન મેળવવું પડશે માન મેળવવા માટે આપણે જોઈ ગયા માન લો હું AB કિરણ કહું તો AB કિરણ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો તમને ખ્યાલ છે B નો સ્થાન સદિશ माइनस ए नो स्थान सदिश बराबर छे मित्रों आ બધું આપણે જાણીએ છીએ તો b નો સ્થાન સદિશ બરાબર શું થશે b બાર માઈનસ a બાર તો અહીંયા આવશે b બાર 2 -1 1 માઈનસ a બાર બરાબર શું થશે તો 3 -4 -4 બરાબર બાદબાકી કરીએ તો 2 માંથી 3 જશે તો -1 વધશે -1 માંથી માઈનસ માઈનસ પ્લસ 4 જાય તો 4 માંથી 1 જશે તો અહીંયા 3 વધશે 1 माइनस माइनस प्लस 4 4 અને 5 તો આપણે AB કિરણ આ રીતે મળ્યો। મિત્રો આપણે AB કિરણ પહેલા મેળવું એ જ રીતે આપણે BC કિરણ મેળવીએ બરાબર છે તો BC કિરણ બરાબર C નો સ્થાન સદિશ એકાદ જ્યાં લાગ્યો જે પાછળથી જે બિંદુ હોય એનો પહેલો આવશે અને પહેલું જે છે એ પછી આવશે તો અહીંયા B નો સ્થાન સદિશ तो C ना यहाँ मतलब C बार माइनस B बार तो C बार इज इक्वल टू अपन है यहाँ पर जो 1 माइनस 3 माइनस 5 B बार बराबर तो से 2 माइनस 1 1 चलो बाद बाकी करीब ये माथी माइनस बे माथी एक माथी भी है जैसे तो माइनस 1 माइनस 3 माइनस माइनस प्लस 1 तो माइनस बे माइनस 5 माइनस 1 माइनस 6 बराबर से मित्रों तो यहाँ बीजू आपने मेलेगू बीसी किरण હવે આપણે એ મેળવી છે CA કિરણ મિત્રો અથવા AC કિરણ મેળવી બંનેમાંથી કોઈ પણ એક આપણે મેળવવાનું થશે તો માન લો અહીંયા AC કિરણ પણ મેળવી AC કિરણ ઇઝ ઇક્વલ ટુ અથવા CA કિરણ ઇઝ ઇક્વલ ટુ CA કિરણ ઇઝ ઇક્વલ ટુ આપણે મેળવી CA CA ઇઝ ઇક્વલ ટુ A નો સ્થાન સદિશ માઈનસ C નો સ્થાન સદિશ બરાબર છે મિત્રો c નો સ્થાન સદિશ a બાર માઈનસ c બાર એના યામ છે આપણી પાસે 3 -4 -4 c ના યામ છે 1 -3 -5 તો અહીં થશે
3 માંથી એક જશે તો 2 માઈનસ 4 માઈનસ માઈનસ પ્લસ 3 એટલે માઈનસ 1 માઈનસ 4 માઈનસ માઈનસ પ્લસ તો અહીંયા આવશે પ્લસ 1 તો આપણે 2 માઈનસ 1 1 મળ્યો મિત્રો આપણે 3 3 નું માન મેળવીએ તો આપણે એનો ઉત્તર મળશે તો અહીં માન ઓફ AB ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ની અંદર માઈનસ 1 3 5 તો અહીં 1 પ્લસ 9 પ્લસ 25 તો 10 એટલે અહીંયાથી અંડર રૂટ 35 બરાબર છે મિત્રો બીજું BC નું માન મેળવીએ તો BC નું માન થશે 1 2 6 તો અહીં આવશે 1 2 એટલે 4 6 એટલે 36 તો અહીં થયા અંડર રૂટ 41 મિત્રો CA અથવા AC નું માન 2 એટલે 4 પ્લસ 1 પ્લસ 1 તો અહીં આપણે મેળવ્યું અંડર રૂટ 6 મિત્રો આ જે દિશા ડાયરેક્શન છે એને તમારે ધ્યાનમાં લેવાનું નથી અત્યારે તો આપણે ફક્ત આનું અંતર માન મેળવ્યું આનું માન AB નું માન જો આપણે જો તો અંડર રૂટ 35 આવ્યું એટલે એનો મતલબ એવો થયો આનું જે અંતર છે 35 છે BC નું માન અંડર રૂટ 41 આવ્યું અને આનું માન અંડર રૂટ 6 છે બરાબર છે મિત્રો તો આપણે અહીં સમજી શકાય કે 35 અને પ્લસ 6 એટલે 41 થાય તો આપણે અહીંયા AB સ્ક્વેર માનનો સ્ક્વેર કરીએ તો 35 AB સ્ક્વેર પ્લસ C અથવા AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ તમે જોઈ શકો અહીંયા 35 પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 41 જેનું માન કોના બરાબર આવે છે તો BC સ્ક્વેર બરાબર આવે BC સ્ક્વેર નું માન પણ કેટલું થાય છે 41 માટે આપણે કહી શકાય AB સ્ક્વેર પ્લસ C અથવા AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ BC સ્ક્વેર તો અહીં આપણે જોઈ શકાય કે સૌથી મોટી બાજુ BC સ્ક્વેર BC નો વર્ગ એની સિવાયની બે બાજુના વર્ગના સરવાળો બરાબર થાય તો માટે આપણે એ કહી શકાય પાયથાગોરસ મુજબ બરાબર તો આપણે કહી શકાય પા ગો સી મુજબ આપેલ એ બી અને સી એ કાટકોણ ત્રિકોણ ના શિરોબિંદુ છે અથવા બિંદુ છે બરાબર છે મિત્રો તમે સમજી ગયા છો કે અહીં આપણને બિંદુ આપેલા હતા એબીસી જેના સ્થાન સદિશો આપેલા હતા 3 ડાયમેન્શન છે તો આપણે સદિશના સ્વરૂપમાં આપ્યું પહેલા આપણે એબી નું માન મેળવવા માટે એબી કિરણ મેળવું બીસી કિરણ મેળવું અને સીએ કિરણ અથવા એસી કિરણ મેળવો તો પણ આમ જ આવશે ત્રણેયના માન મેળવવા અને માનના આધારે અંતરસૂત્રના આધારે આપણે અથવા અંતર મેળવીને આધારે આપણે એવું નક્કી કરી શકું કે અહીંયા પાગોસી મુજબ પાગોસી શરતનું પાલન થાય તો આપેલો ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ કેવો થાય એ પણ આપણે સમજી લઈએ માન લો અવકાશમાંના કોઈ પણ બિંદુ હોય તો અહીંયા BC એ એનો કર્ણ છે તો માન લો અહીં BC કહો અને આપણે એ કહી દઈએ તો આ રીતનું આપણને અવકાશની અંદર આ રીતનો કાટકોણ ત્રિકોણ બનશે સમજણ પડી મિત્રો તો નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 18 મિત્રો ક્વેશ્ચન નંબર 18 અને 19 ક્વેશ્ચન નંબર 18 અને 19 બંને એમસીક્યુ છે બરાબર છે મિત્રો તો અહીંયા ક્વેશ્ચન નંબર 18 માં શું કહે છે આપેલી આકૃતિ પ્રમાણે નીચેમાંથી કયું વિધાન અસત્ય છે એ આપણે જણાવવાનું છે તો મિત્રો નીચે આપેલામાંથી કયું વિધાન સત્ય નથી તે જણાવવાનું છે ઓકે તો આપણે આ ભણી ગયા અને આપણે એ બાર કહીએ આ બી બાર કહીએ તો આને શું કહેવાય એ બાર પ્લસ બી બાર જેને આપણે શ્રવણનો નિયમ પણ કીધો હતો અને ત્રિકોણનો નિયમ પણ કીધો હતો તો આપણે અહીંયા કહી શકાય એ બી પ્લસ બી સી ઇઝ ઇક્વલ ટુ એસી બરાબર છે મિત્રો AB પ્લસ BC ઇઝ ઇક્વલ ટુ AC જે આપણે ભણી ગયા હતા જો આ બાજુ આવે તો શું થશે AB પ્લસ BC માઇનસ AC ઇઝ ઇક્વલ ટુ 0 બાર તો મિત્રો આ જે ટોપિક આ જે છે AB પ્લસ BC માઇનસ AC ઇઝ ઇક્વલ ટુ 0 બાર આ તો આ પરિણામ થયું તો આ વિધાન સત્ય થયું હજી આપણે એને થોડો ફેરફાર કરીએ મિત્રો અહીંયા AC ને ઊંધું કરું તો નિશાની વિરુદ્ધ થશે તો આપણે એવું કહી શકાય AB પ્લસ BC પ્લસ CA ઇઝ ઇક્વલ ટુ 0 બાર તો મિત્રો તમે જુઓ આ પરિણામ જુઓ AB પ્લસ BC પ્લસ CA ઇઝ ઇક્વલ ટુ 0 બાર તો તમે જોઈ શકો 1 2 બે પરિણામ પણ સત્ય થયા થોડોક ફેરફાર આપણે કરીએ જો અહીંયા BC છે એને હું વિરુદ્ધ કરું તો મિત્રો B અને C ની પોઝિશન શું થશે બદલાઈ જશે તો અહીં શું થશે AB માઇનસ CB પ્લસ CA ઇઝ ઇક્વલ ટુ 0 બાર તો તમે જુઓ એવું સેમ ટુ સેમ પરિણામ આપણને અહીંયા આપેલું છે જે પરિણામ નંબર 4 છે અને આપણને ગમે તેમ રીતે ફેરવું છું પરિણામ નંબર 3 મળશે
ના એટલે વિધાન નંબર 3 જે વિકલ્પ નંબર સી છે એ કેવો થશે અસત્ય થશે એટલે માટે આપણે કહી શકાય કે વિકલ્પ સી એ અસત્ય છે આપણને મિત્રો અહીં અસત્ય વિધાન માંગેલું હતું તો આ ત્રણે ત્રણ સમાન પરિણામો છે ખાલી એનું પોઝિશન બદલેલી છે તો આ એ બાર AB plus BC plus बराबर AC જે છે એ આપણે ત્રિકોણના નિયમ જે ભણી ગયા છે મિત્રો આ જે છે એ કયો નિયમ છે ત્રિકોણનો નિયમ તો ત્રિકોણનો ના નિયમનું સૂત્ર છે અને એના સૂત્ર આધારે આપણે આધારે વિકલ્પ C કેવો પડશે અસત્ય 19 નંબર જોઈએ જો A બાર અને B બાર બે સમરેખ સદિશો હોય તો નીચે આપેલા પૈકી કયા વિધાનો અસત્ય બનશે ખાસ આપણે જોવાનું છે અસત્ય કયું બને છે મિત્રો આપણે હમણાં સમરેખ માટેની શરત જોઈ ગયા x બાર ky બાર યા k બિલોંગ્સ ટુ z બરાબર છે તો તમે જુઓ પહેલું કોઈ અદિશ લેમ્ડા માટે a બાર ઇક્વલ ટુ લેમ્ડા b બાર આ સત્ય વિધાન છે બરાબર બીજો વિકલ્પ a બાર ઇક્વલ ટુ પ્લસ ઓર માઈનસ b બાર એનો મતલબ શું બતાવે છે જો અહીંયા પ્લસ લેશું તો આ બંને સમાન છે જો માઈનસ લેશું તો આ બંને વિરોધાભાસ છે તો વિરોધાભાસ હોય કે સમાન દિશામાં હોય તો પણ આપણે એવું કહી શકાય કે આ બે એકબીજાને સમરેખ છે અને સમાન દિશા અથવા વિરુદ્ધ દિશા એ સમરેખ જ કહેવાશે a બાર અને b બાર ના અનુરૂપ ઘટકો પ્રમાણમાં નથી જો પ્રમાણમાં ન હોય તો એ સમરેખ કહેવાશે નહીં ચોથો વિકલ્પ જોઈએ બંને સદિશો a બાર અને b બાર ની દિશા સમાન છે જો દિશા સમાન હોય તો મિત્રો એને સમરેખ જ કહેવાય બરાબર છે તો દિશા સમાન છે પરંતુ માન ભિન્ન છે એ કઈ લેવા દેવા નથી તો આપણે અહીંયા કઈ કઈ વિકલ્પ c અસત્ય છે બરાબર છે મિત્રો